હાલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? હું પણ મજામાં છું. તો અમારે ગામની અંદર અત્યારે વરસાદ ચાલુ છે અને આપણે જઈએ કેવો પાણી આવેલું છે નેરોમાં બતાવીએ તમને. હાલો મિત્રો, આપણે જઈએ. ભાઈઓ, તમે જોઈ રહ્યા એ પ્રમાણે વરસાદ ફૂલ છે ને, આપણે પણ જઈ પાણી જોવા. પાણી પણ ફૂલ આવેલ છે. એ બાળકો, એન પરિવાલો, ગામના લોકો પણ, વડીલો પણ આવ્યા છે જોવા. તો આપણે એમની પણ મુલાકાત લઈએ અને જાણીએ કેવો ખુશીનો માહોલ છે. આપણે સરપંચ પણ છે, એમની વિશે પણ બે શબ્દ આપણે જાણીશું શું કહેવા માંગે છે. સરપંચજી, કેમ છો? હા, શું કહેશો વરસાદ વિશે? તો આ પાણી આવેલું છે, માણસોને કેવી તકલીફ પડે આમાં, તો શું કહેવા માંગશો તમે? જુઓ ભાઈઓ, બધા એક ભાઈ આપણી સામે પણ ઉભા છે, સામેની જગ્યા પર. જોવો તમે, જોવો ભાઈ, ભાઈઓ બધા પાણી જોવા આવ્યા છે અને ફૂલ પણ વરસાદ છે. વરસાદનો માહોલ પણ ફૂલ સારો છે. તો આ છે અમારા ગામના વડીલ. તો શું કહેશો વરસાદ વિશે? હા, કેવો ખુશીનો આનંદ છે? ખુશી તો આની વાત જવા દેવા, આશું સોનું કહેવાય અમારા શેરો માટે. હા, તો જોવો મિત્રો, આ રીતનું પાણી ફૂલ આવેલ છે. આપણે અહીંયા સરપંચ પણ હાજર છે, એમની મુલાકાત લઈ શું કહેવા માગશે બે શબ્દ જાણીએ. સરપંચજી, શું કહેશો તમે વરસાદ વિશે ને આ નાળા વિશે? આજે માણસોને તો ખાસ આપણે ફૂલની જરૂર જ છે અને વારંવાર રજૂઆત આ ઉપર કરેલી છે આપણે એમએલએ સાંસદને. મેં મારી 10 વર્ષની અંદર હું જ તે સરપંચમાં હતો. 10 વર્ષની અંદર જે આપણે ગ્રામસભા હોય એમાં મેં લીધેલી છે, બરાબર. વારંવાર રજૂઆત કરેલી છે સરકાર સંઘને, નમ્ર વિનંતી કે આનો ઉકેલ લાવો તાત્કાલિક, જેથી કરીને ગામના નિશાળીયા છે, ગામ લોકો છે, એમને બધાને જાવા આવવામાં સારું પડે, તકલીફ ન પડે. તો જોઈ રહ્યા છો મિત્રો તમે, એ રીતે પાણીની પણ બહુ આવક છે અને મિત્રો અત્યારે સામે જગ્યાએ પણ એટલા લોકો ઊભા છે, જે સ્કૂલના બાળકો છે, કોઈ ખેડૂત છે, કોઈ બહારથી કામ ગયેલા છે લોકો. અત્યારે સાંજ સુધી હવે આ બાજુ નહીં આવી કે તેવી પરિસ્થિતિ છે. તો સરપંચનું કેવું એવું છે, તાત્કાલિક ધોરણે આ પુલની કામગીરી શરૂ થાય તેવી માંગણી છે. સામે પણ એક ભાઈ ઉભેલ છે, તમે જોઈ રહ્યા છો. તો તેવી જ રીતે અમારા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો પણ અહીંયા પાણી જોવા આવેલ છે કે કઈ રીતે જઈશું ઘરે તેની વિચારધારામાં છે. તો આપણે એમની પણ મુલાકાત લઈ એમને પણ પૂછીએ કેવી હાલાકી થાય છે. સાહેબ, શું કહેશો પાણી વિશે? કઈ રીતે આમાં તમને કેવું લાગે છે? પાણી બહુ આવ્યું, તો આ પાણીમાં કઈ રીતે ઘરે જઈશો કે? ફૂલ વિશે શું કહેવા માંગશો? દર તમે આ 4 મહિના ના ના, સાચી વાત છે. આપણે બીજા શિક્ષક છે તેમની પણ બે શબ્દ મુલાકાત લઈએ શું કહેવા માંગે છે. શું કહેશો સાહેબ સ્કૂલ વિશે, પાણી વિશે કેવી હાલાકી થાય છે બાળકોમાં અને તમારે જવા આવવામાં? દર વર્ષે મોટા ગાળાની અંદર ચોમાસાની અંદર આ પુલ ઉપર પાણી આવી જવાથી બાળકો શાળાએ આવી જાય તો જઈ શકતા, સામેની સાઈડ હોય તો આવી નહીં શકતા, બરાબર. અને માણસોને પણ ગામનો સંપર્ક તૂટી જાય છે, બરાબર. આ પુલની ખાસ જરૂરિયાત છે. સૌ પ્રથમ તો પુલ બને તો જ તાત્કાલિક લોકોને બાળકો માટે હિતાવહ, બરાબર. જાનહાનિ થવાની પણ ભય છે, બરાબર. એટલે વહેલી તકે પુલ શરૂ થાય.
તો જોઈ રહ્યા છો મિત્રો, એ રીતે બધાને પ્રોબ્લેમ પડે છે. શિક્ષક થી માંડીને બાળકો થી માંડીને ગામ લોકો થી તમામ લોકોને આ રીતનો પુલ છે મિત્રો. અને પાણી આવી જાય એટલે 5 કલાક કે આખો દિવસ બેસવું પડે છે મિત્રો. ભાઈઓ તમે જોયું વિડીયો ની અંદર, એમ બીજો રસ્તો છે ત્યાં આપણે આવ્યા છીએ. તો મિત્રો ત્યાં પણ આવી જ પરિસ્થિતિ છે વરસાદની, ખૂબ સારો વરસાદ પડી ગયેલ છે. તો મિત્રો આ હતું ઘણા ગામ, મોટા ઘણા ગામ, અને આ પરિસ્થિતિ છે. અમે અને શિક્ષક બધા પણ આવેલા છીએ, તો આપણે એમની પણ મુલાકાત કરીએ. શું સાહેબ કહેશો? બાળકોને આવવા જવા માટે ખૂબ તકલીફ પડે છે. આપણે સામે કાંઠે જે વાલી રહેતા હોય, બાળકો રહેતા હોય, આપણે જોવો છે તમે. આ બધા બાળકોને લેવા માટે વાલીઓ આવ્યા છે તેડવા માટે, બરાબર. અમે અહીંયા સુધી મૂકવા માટે બાળકોને આવ્યા છીએ. ખૂબ જ પરિસ્થિતિ આવી છે, જો તમે હજી પહેલા નાળે જઈએ તો ક્યાંથી તો ઉતરાય એવું જ નથી. થોડુંક ઉતરાય એવું થયું છે આ 3 કલાક પછી. સાહેબ વરસાદ રહ્યો એને 3 કલાક થઈ ગઈ છે અત્યારે. ખૂબ સારો વરસાદ પડી ગયેલ છે. ગામજનો બીજો જે રસ્તો છે ત્યાંથી ફરી ફરીને આવે છે. સ્કૂલના બાળકો, કોઈ બહાર કામે ગયેલા હોય તે લોકો, ખેડૂત મિત્રો, ભાઈઓ આગળ તમે વિડીયોની અંદર જોયું એ પ્રમાણે પરિસ્થિતિ હતી. ખૂબ સારો વરસાદ પડી ગયો છે મિત્રો. તમે આગળ જે વિડીયોમાં જોયું એ પ્રમાણે મોટા ઘણા ગામની પરિસ્થિતિ હતી, ને બધી જગ્યાએ વરસાદ સારો પડી ગયેલો હોવાથી બધી જગ્યાએ પાણી છે. તો ભાઈઓ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, આગળ મોકલજો. મળીએ છીએ.